પથારીમાં વાંચવાથી વાંચવાની પથારી ફરી જાય છે. કેમ? વરાશમાં આઈડિયલ સ્ટાઇલ છે. શું? બેડ પર સૂતા સૂતા જ વાંચવાનું. મને હજી નવાઈ ત્યારે ન લાગે, મને નવાઈ ત્યારે લાગે બેડ પર સૂતા સૂતા, હાથમાં ફિઝિક્સના સમ હોય અને સમને સૂતા સૂતાઈ સોલ્વ કરે. કેટલો જ્ઞાની વિદ્વાન પંડિત હશે. અને પાછો ઓકે ઓકે જાણે કે ચેક કરતો હોય, પ્રિન્ટિંગ મિસ્ટેક તો નથી. 45 15 45 આ આઈડિયલ રૂલ્સ છે. મોટાભાગે વિદ્યાર્થીઓ આવી રીતે પ્રિપેરેશન કરતા હોય. આ કદાચ તમને અનુકૂળ લાગે તો કરી પણ શકો, ન અનુકૂળ લાગે તો ન પણ કરી શકો. ધીસ ઇઝ નોટ કમ્પલસરી. ઓકે, પણ આવું એકવાર ટ્રાય કરો, તમને અનુકૂળ લાગે તમે આગળ જાઓ. 45 મિનિટ 15 મિનિટ અને 45 મિનિટ જ્યારે પણ તમે વાંચવા બેસો, પહેલી 45 મિનિટ ટફ કરો. કેવું ટફ? અઘરું લાગતું હોય, ડિફિકલ્ટ હોય, કંટાળો આવતો હોય, એવું પહેલી 45 મિનિટ કરવાનું. પછી 15 મિનિટનો શું લેવાનો? બ્રેક લેવાનો. અને પછી 45 મિનિટ શું કરવાનું? એ જ સબ્જેક્ટનો ઇઝી ટોપિક અથવા તો ઇઝી સબ્જેક્ટ કોઈ પણ કરી શકો, પણ ટફ, બ્રેક, ઇઝી. ઓકે, આ જે 15 મિનિટનો બ્રેક છે, આ 15 મિનિટમાં શું કરવાનું એ તમને કહું. આ 15 મિનિટમાં તમારે થિંક આફ્ટર કરવાનું. એમાંથી જો સમય મળે તો આપ ઊભા થઈ પાણી બાણી પી શકો, એકાદ વાર તમે રાઉન્ડ મારી શકો, તમે ચાલી શકો, ઉપર ટેરેસ પર જઈ શકો. તમે સીઓપી સુધી રાઉન્ડ ન મારી શકો, કેમ કે 15 મિનિટ જ છે. આ 15 મિનિટમાં ક્યાંય તમારે એવું નથી કરવાનું કાલે નાયરાની સિરિયલ મિસ થઈ ગયા છે, હું હોટસ્ટાર ઉપર એક એપિસોડ જોઈ લઉં. નહીં. કેમ? સમજાયું? ટફ, બ્રેક, ટફ, થિંક આફ્ટર, ઇઝી. થિંક આફ્ટર, ટફ. સમજાય છે? ઇફેક્ટિવનેસ જો તમે કાઉન્ટ કરો તો અર્લી મોર્નિંગની વધારે આવે કમ્પેર ટુ લેટ નાઇટની. કેમ કે તમે આખો દિવસ થાકી ગયા હોય, મેન્ટલી થોડા કામ હોવ, એટલા માટે તમને ઊંઘ આવે, મન એક્ઝેક્ટ ન હોય, એટલે તન અને મનનો સમન્વય ન થાય તો વાંચેલું યાદ રહે નહીં. અર્લી મોર્નિંગ વાંચવાના ઘણા બધા ફાયદા છે. તમે સવારે 4:30 5 વાગે ઉઠો અને તમે વાંચો, તમને ટીવી જોવાનું મન થાય, તમે કોઈ પણ ચેનલ ખોલો એટલે એ જ આવતું હોય, એમાં તને રસ નથી. મોબાઈલ તને ખોલવાનું મન થાય તું નેટ કરે, તારામાં એક નોટિફિકેશન ના આવે, કેમ કે 4:30 તારી સિવાય કોઈ ઉઠતું ન હોય. કેમ કે એ બધા કતલ રાતના ખેલાડીઓ, વોટ્સઅપ, ફેસબુક, ક્યાં એને 3:30 સુધી ડ્યુટી હોય, બ્લેન્કેટની 12:12 મેસેજ જતા હોય. જોવા દો એ બધું, એટલે કોઈ ઓનલાઈન હોય નહીં, ટીવીમાં બીજું કશું આવતું હોય નહીં. સમજાય છે? ન્યુસન્સ, બીજો કોઈ વાહનોનો અવાજ હોય નહીં, સવારે કોઈ મહેમાન આવે નહીં, બીજા બધા સૂતા હોય એટલે ડિસ્ટર્બન્સ થાય નહીં, એકદમ પ્રફુલ્લિત વાતાવરણ હોય, એકદમ તમને મજા મજા આવે. પણ આ બધાની વિરુદ્ધમાં ગુલાબી ઠંડી પણ હોય. પણ અત્યારે ઉપસ્થિત તમામ બાયોના વિદ્યાર્થીને મારે નમ્ર વિનંતી કે જો આ ગુલાબી ઠંડીમાં, સાંભળે ગુગેશ, જો આ ગુલાબી ઠંડીમાં ગુલાબી બિસ્તર પરથી ગુલાબી નીંદને જો ગુલાબી લાત મારશો તો દુનિયા ચોક્કસ તમારા હાથમાં ગુલાબ આપશે. ધીસ ઇઝ રૂલ્સ. કેમ? એમ, જો દુનિયાના હાથમાંથી ગુલાબ જોતું હોય તો આ ગુલાબી ઠંડીમાં ગુલાબી બિસ્તર પરથી ગુલાબી નીંદને ગુલાબી લાત મારવી જ પડશે.